પાપડ પણ ચમચી દેખાય છે અને આમ પેલા યોગા પેન્ટ્સ પહેર્યા હતા યોગા પેન્ટ્સ એકદમ આમ કચ્છો કચ્છ આમ સ્કીન ટાઈટ આવે મોટરસાયકલ ના એક્સિલેટર ને રબર નહીં ચડાવતા આપડે એવું હાલ સમજી ગયો ભાઈ યોગા પેન્ટ્સ અને સીઝ બિઝનેસ વુમન આમ 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 બઉ ઊંચો કારોબાર છે ઊંચો એટલે માઉન્ટ આબુમાં માં ગલ્લો છે તારે હું જેલા એટલે કઈ નઈ હવે તમે યોગા ની વાત કરો દીપ્તિ પર આયા તમે તો યાર આ એટલે યોગા એટલે દીપ્તિ મને યોગા શીખવાડ્યું મને લોલાસન શીખવાડ્યું લોલાસન યુ નો હું લોલાસન એમાં જાય પદ્માસન માં બેવાનું પછી બે હાથ આમ જમીન પર આમ ટેકવીને શરીરને ને બે ઇંચ અધર લેવાનું અને પછી લોલકની ની જેમ હવામાં ઝુલવાનું એમાં શું મજા આવે યાર છુટક છુટક ખાધું હોય તો પેટમાં બધું મિક્સ થઈ જાય પેલા અવાજ આવો હાલો તો આપણ ને પણ મને લોલાસન એવું ફાઈ ગયું છે ને આજે હવર મેં હું કર્યું ટોયલેટ ગયો ને હા તો વેસ્ટર્ન ટોયલેટ ના બેઠક પર લોલાસન ટ્રાય કર્યું એટલું બધું ગંદુ થઈ ગયું ને આમ ત્યાં આજુબાજુ લા હાટ યાર ગંદી વાતો ચડ્યા તમે હટ

નાનપણમાં આંગણવાડીમાં જે કુપોષણ નું લિસ્ટ આવે ને એમાં એનું પહેલું નામ આવતું હતું હું એમાં પાછી આ યોગ ના રવાડે ચડી હવે તો ખાલી હડકા જ રહ્યા છે હવે તો કુતરા પાછળ દોડે કેમ કે કુતરા અડકા જોઈને તો દોડે જ ખરા જો યાર પણ મેં ઘણા લોકોને પ્રેરિત કર્યા હા યોગ માટે હમ અમારે એક જણ છે લાલો હા માદો ને માદો જ રહે આખો વખત હું દવાઓ પર જ જીવેજ બોર્ડર જેવું છે એનું શરીર બોર્ડર એટલે બારે માસ ગોળીઓ ચાલે એમ

क्या है तेरे को अरे साहब हम ऐसा अभी आपको सुन रहे थे हाँ। और हमारी बीवी ने अभी आपको बहुत याद दिया है याद किया है याद दिया है कि दुयन है बुधू तमें रीते ना ले ले ला मारे हूँ जानी बहु आते तू पता अभी क्या हो गया साहब मैं और अब मेरी बीवी हम पिक्चर देखने गए थे टॉयलेट गए थे लेट हो गए थोड़ी सी निकल गई सू बोले चला सूद अब क्यों कहे પિક્ચર જોવા ગયેલા પછી કે ટોયલેટ ગયેલા એમાં મોડું થયું થોડી નીકળી ગઈ આ બધું આ શું મને બધું સમજાવે ટોયલેટ એક કથા પેલી પિક્ચર છે એ જોવા ગયેલા એમાં એ લોકોને સાહેબ મોડું થઈ ગયું તો પિક્ચર થોડી નીકળી ગઈ એમ એસા બોલને કા ટોયલેટ ગયા તેન લેટ વન થોડી સી નીકળ ગઈ ઓ સાબ સહી તો બોલા મને આજે આનું કઈ ખબર નઈ પડતી અને કાઢી મુકલા સાધી રા તું જા ઓ સાબ ઓ જાને સે પહેલે એક ઓર વાત કહેની થી આ જપેત નહીં તો ટોયલેટ ઓર ક્રિકેટ મેં ક્યા સમાનતા હૈ તમે જોક્સ બોલો છો ને એને પણ છે ઘણી વારે આજે તમારો વારો નીકળી ગયો થાય ભાઈ હવે એવું જોયે વાર આપણે કબૂતર હોય વાર આપણે સ્ટેચ્યુ હોય હા હું ગયો

છેલ્લે ભોગવાનું મારે જ આવે હું એને પ્રેમ પત્ર લખું તો કાગળમાં તમારી બર્થડે માટે મેં કપડા લીધા છે તમે તો આમ ગાંડા થઈ જશો મેં કીધું થેન્ક યુ વકા થેન્ક યુ સો મચ પણ બતાડતો ખરી તો મને કે ઉભા રહો કે હમણાં જ પહેરીને આવું મારી હારી એના માટે એને લઈ લીધેલા બોલ આપડે જે આપણા માટે લઈએ શું કરવાનું

પ્લે લિસ્ટમાં આવે ને એ રીતે ગીતો ગાયા જ કરતી તી પેલી એનો હસબન્ડ તો એવો ટેન્શન માં હતો ને બે ટેન્શન શું લેવાનું ગીતો જ ગાય છે ને એવું નહીં એનો હસબન્ડ કે ગીતો ગાય ત્યાં સુધી વાંધો નહીં પણ પેલા વિડીયો ફોલ્ડર સુધી પહોંચી ગઈ તો શું થશે કરું બધું હોય છે પણ યાર આ એટલે આ વરસાદ પડે એટલે મેચ રદ કરી નાખવાની તો તમે આવું બધું નોંધ્યા કરો શું કરવાનું આપણે ટીવી પલ્લી જાય એવો તો વરસાદ પડે જ તૈય પણ હવે શું કરવાનું પેલા કોમેન્ટ્રી માં કે કેચ પકડો કેચ પકડો હવે કેચ અને પકડો બંને શબ્દ એક જ છે તમે જાણે બહુ કેચ પકડ્યા હોય ભાઈ નાતી વખતે હાથમાંથી સાબુ છૂટે અને ટાઇલ્સ પર પડ્યા પહેલા જો તમે પકડી પાડો ને એ પણ ફેન્ટાસ્ટિક કેચમાં આવે ખબર ખરું બધું લાવો છો યાર આ વરસાદ પડે એટલે મેચ રદ કરી નાખવાની તો શું કરવાનું એવું તમારા લગ્ન માં વરસાદ પડેલો પણ થયા ને અલગ છે યાર અકડાઈશ નહીં બે હું મોરબીના મોગેમ્બો કોણ મોરબીનો મોગેમ્બો યાર તો ખાલી કીધું લાભ બન હું તો કઉ છું રાજસ્થાન રજાઇ ને સરખી ગળી વાળી મૂકજો એ દિવસો આયા કંટાળો તો પેલો આવે છે બહાર કપડા હુકાતા હોય એકદમ ઝાપટું પડે અને એ બધું આખું પોટલું લઈને પાછું અંદર આવવાનું અને મેં જોયું છે એક તો એવી ખુરશી હોય જ દરેક ના ઘરમાં જે ખાલી કપડાનો ઢગલો કરવા માટે જ વપરાતી હોય યાર પણ અત્યારે તમે કયા માહોલ પર પહોંચી ગયા હું તો એકદમ રોમેન્ટિક માહોલની વાત કરું છું વરસાદના માહોલમાં પરિણીત લોકો તો કેટલા ખુશ હોય નહીં ભાઈ જરૂરી નથી કે બધા પાસે ભજીયા બનાવવા વાળી વાઈફ હોય એ ભજીયા ક્યાં આયા વચ્ચે એટલે જરૂરી નથી કે બધા ભાઈ ગર્લફ્રેન્ડ હોય લેને તાર તો મજાક છે ને તારી ભાઈ તો છે પણ મારી ગર્લફ્રેન્ડને એટલે તમે જવા દો ને યાર ના ના બોલ બોલ આ માહોલ માં લઈ જાય ને બહાર ફરવા નથી આવતી કે મને શરદી થઈ જાય છે મને સાઇનસ નું છે ને આવું બધું કરે છે યાર સરકારી પ્રેમ છે તારો સરકારી પ્રેમ એટલે ના ફાઇલ આગળ વધે ના કેસ બંધ થાય